પ્રસિદ્ધિમાં લાગેલા હોય છે કે તમામ માટે આ ચેતવો નિરો છે ગાંધીનગરની જે યુવતી કરાઈ ખાતે આવેલી નર્મદા કેનાલ દ્રિસ બનાવી રહી હતી બનાવતા દરમિયાન તેનો પગ લપસી જતા તે નર્મદા કેનાલમાં પડી હતી તેને ડૂબતા જોઈને બે યુવાનો જે ત્યાંથી રાહત આવી પસાર થઈ રહ્યા હતા તે પણ એને બચાવવા માટે પાણીમાં પડ્યા પરંતુ યુવતીને તો બચાવી લેવાય પરંતુ અન્ય જે બે યુવાનો જે તેને બચાવવા માટે પડ્યા હતા તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે બે એક યુવાનનો મૃતદેહ એક જ કલાકમાં બચાવવા પડેલા યુવાનો મોતને છે એક યુવાન ગીર સોમનાથ નો હોવાનું સામે આવ્યું છે જ્યારે બીજા યુવાનનો મૃતદેહ હજુ મળી શક્યો નથી પરંતુ તેની શોધખોળ ચાલુ છે ખૂબ જ એક ગંભીર અને ચેતવણીરૂપ કિસ્સો છે આ કે આ પ્રકારે બે ધ્યાન રહીને જીવના જોખમે રિલ્સ બનાવી સેલ્ફી કેચવી કેટલી ભારે પડી શકે છે જી આભાર ગીતા જાણકારી આપવા માટે સમાચાર સુરતથી માંડવીના બરોડિયા વાડમાં બે કિશોર નહેરમાં તણાયા મામા સાથે બાઇક ધોવા ગયેલા બે ભાણેજ નહેરમાં તણાઈ ગયા એકને બચાવી લેવાયો એક કિશોર પાણીમાં લાપતા થવો છે કાંકરાપાર ડાબા કાંઠા નહેરમાં આ કિશોર તણાવો હોવાની જાણકારી સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કેતન કઈ રીતે આ ઘટના બની સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઘટના છે આ મામા અને ભણિયા જે નેર ઉપર બાઇક ધોવા ગયા હતા અને ભણે છે આ નેર માં એક તણાઈ ગયો હતો બે સાથે પડ્યા હતા નેર ની અંદર એમાં એક ને બચાવી લેવામાં આવ્યો હતો કે બીજાની શોધખોળ આદરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા પરંતુ આ જે યુવક નદી જેવો છે એ દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને હાલ એસએસસી એક્ઝામ પણ ચાલતી હોય અને બાળક આ જે આ રીતે પાણીમાં લાપતા થવાની એક ઘટનાથી એક ગમગીનો માહોલ પણ સજાવવા પામ્યો છે અને ખાસ કરીને તો આ માલવીર નગરપાલિકાની ફાયર ટીમ આજે કાકરાપાર કેનાલ અંદર હાલ શોધખોળ આવી રહી છે જી આભાર કેતન જાણકારી આપવા માટે મહેસાણાના કડીમાં ભાઈએ જ ભાઈ પર હુમલો કર્યાની ચકચારી ઘટના સામે આવી છે જમીન બાબતે નાના ભાઈએ મોટા ભાઈ અને ભાભી પર ધારિયાથી હુમલો કર્યો જમીનના વિવાદમાં નાનો ભાઈ હિંસક હુમલો કરી ફરાર થયો હતો ઈજાગ્રસ્ત ભાઈ ભાભી અને પાડોશી વૃદ્ધને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે લોકોના ટોળા એકત્રિત થતા હુમલાખોર હુમલો કરી ફરાર થયો સમગ્ર ઘટનાનો લાઈવ વિડિયો વાયરલ થયો છે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે

તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અસામાજિક તત્વોએ કઈ રીતે અહીં મારામારી કરી ધાક ધમકી આપી લોકોને તે આપ જુઓ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે દિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે પોલીસ સામે અસામાજિક તત્વોનો ખુલ્લો પડકાર તો સુરતમાં અસામાજિક તત્વો કઈ હદે બેફામ બની ગયા છે વધુ એક પુરાવો આ સીસીટીવી ફૂટેજ ડિંડોલી નુક્કડ ચાના ત્યાં જ આ પ્રકારે મારામારી કરવામાં આવી અસામાજિક તત્વોએ પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે આ મારામારીમાં બે લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર પોલીસે હવે ગુનો નોંધીને આ આરોપીઓને પોલીસ પકડમાં લેવા માટે કાર્યવાહી આરંભી છે પરંતુ સવાલ એ કે વારંવાર આવી ઘટનાઓ બનતી આવી છે પોલીસનો કોઈ જ ડર નથી તે ફલિત થાય છે સમાચાર ગાંધીનગરથી આગ ચાંપીને કાર સળગાવી સેક્ટર ત્રણમાં અજાણ્યા લોકોએ કારને આગ ચાંપી દીધી કારને આ

કારમાં એકાએક ત્રણ શખ્સો આવે છે અને ત્યારબાદ આગ લગાવી દે છે આખી ઘટનામાં આ જે કાર છે તેને નુકસાન પહોંચ્યું છે તે બળીને ખાખ થઈ ચૂકી છે અને આગ કોણે લગાવી કેમ લગાવી તે સવાલ અહીં ઉદ્ભવી રહ્યા છે આખરે શું અંગત અદાવતમાં આ રીતે કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું તેને આગને હવાલે કરી દેવામાં આવી આખરે કયા એવા કારણો જવાબદાર રહ્યા કે આ ત્રણ શખ્સોએ આગ લગાવી દીધી ગાંધીનગર સેક્ટર ત્રણની આ તસવીરો છે સીસીટીવી ફૂટેજમાં કઈ રીતે આ ત્રણ શખ્સોએ કારને આગને હવાલે કરી તેની તસવીરો પણ કેદ થઈ છે વડોદરામાં કોર્પોરેશનની બેદરકારીના કારણે ત્રણ વર્ષના બાળકના પગની આંગળી કપાઈ ગઈ તાંદરજા વિસ્તારના તહુરા ગાર્ડનમાં રમવા આવેલા બાળક સાથે દુર્ઘટના ઘટી લપસણીમાં પડેલી તિરાડમાં બાળકના પગની આંગળી ફસાઈ જતાં કપાઈને છૂટી પડી ગઈ જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવ્ય જોકે તબીબોએ ઓપરેશન કર્યા છતાં આંગળી ન જોડાઈ શકતા બાળકની કાયમી ખોળખા પણ રહી ગઈ કોર્પોરેશનની બેદરકારીના પાપે બાળકને આંગળી ગુમાવતા તંત્ર સફાળું જાગ્યું અને લપસણી હટાવી દીધી

કાલે એમની ટીમની પાસે જે લેખિત હશે કે એમને ચેક કરવાનો જે આપેલો હશે તમે ચેક કરી શકો છો કે ચેક કરી રહ્યા છે કે નથી કરી રહ્યા હવે એના કારણે એમને ચેક નથી કર્યું મારા બાળકે આંગળી ગુમાવી છે અને કાયમની ખોડ થાપણ થઈ ગઈ એટલે પ્રશાસન સામે કાયમ કાર્યવાહી કરવી જ જોઈએ ખરેખર કાર્યવાહી થવી જ જોઈએ કે આજે અમારું બાળક છે કાલે બીજા કોઈનું બાળક હોય એટલે કેટલી જે અધિકારીની અહીંયા જવાબદારી છે કે એણે આ તમામ સાધનો વ્યવસ્થિત મેન્ટેન કરવા અને મેન્ટેન કરવાની જવાબદારી છે અધિકારી કામ જ ના કરે એને ચાર મહિના પહેલાં આ લસણપટ્ટીમાં કાણું છે ને તમે આવી જ લસણપટ્ટી લાવે એમ કે રજૂઆત કરી હતી તો કે અત્યારે તમે રાખો પછી અમે ચેન્જ કરી દઈશું થોડાક ટાઈમ એ ચેન્જ ના કરીને અલ્ટિમેટલી આ પરિસ્થિતિઓનો સામનો કરવાનો વારો આવ્યો રાજકોટથી સમાચાર કુખ્યાત ડ્રગ પેડલર માતા પુત્ર ઝડપાયા મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે માતા પુત્ર ઝડપાયા સુધા ધામેલિયા અને મયુર ધામરા ધર્મેશ ડાભી સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે રાજકોટના વીંછીયામાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો વીંછીયા તાલુકાના કોઠડા ગામની સીમમાં અશોક ગોહિલ નામના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો આ મામલે મૃતકના પુત્ર હિતેશ ગોહિલે વીંછીયા પોલીસ મથકે છ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે મૃતકના પુત્ર હિતેશ ગોહિલે છ આરોપી લાખ રૂપિયા જેટલી રકમ વ્યાજે લીધી હતી આ મામલે વ્યાજખોરો હિતેશના પિતા પાસે અવારનવાર પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા ઉપરાંત હાથ પગ કાપી નાખવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતા જેથી મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી જેમાં દવા પીવા પાછળનું કારણ વ્યાજખોરોનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો

વલસાડના ધરમપુરમાં હરણ જોવા લોકોમાં કુતુહલ સર્જાયું ધરમપુરના ભેંસધરા ગામના બંધ અવાવરૂ કુવામાં હરણ જોવા મળતા લોકોએ વન જાણ કરી બંધ કુવામાં રેસ્ક્યુ કર્યું વલસાડના કપરાડા ધરમપુર સહિતના જંગલ વિસ્તારો પહેલા હરણ જોવા મળતું ન હતું પરંતુ ધરમપુરના જંગલ વિસ્તારમાં હરણ દેખાઈ દેતા લોકોના લોકો એકત્રિત થયા હતા અને વન વિભાગે આ મામલે કાર્યવાહી હાથ ધરી દાઉદના સંજેલીમાં આવેલી જુસ્સા આશ્રમ શાળામાં બોગસ વિદ્યા સહાયકોની ભરતી થતી હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેને લઈને ઇન્ડિયા એલાયન્સના કોંગ્રેસ આ બીટીપીના આગેવાનોએ રેલી યોજી મામલતારને આવેદનપત્ર પણ આપ્યું અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી સાથે જ દસ દિવસમાં યોગ્ય ભરતી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જો આવનારા દસ દિવસની અંદર આ જે તે સંસ્થામાં નિમણૂક પામેલા બોગસ શિક્ષકોની નિમણૂક રદ કરવામાં આવે અને આ જસુણીની જે કઈ સંસ્થા છે આ સંસ્થાનું સંચાલન સરકાર હસ્તક લેવામાં આવે એ અમારી માંગણી છે ખરેખર જે શિક્ષક માટે લાયક હતા એમને શિક્ષક બનાવવામાં આવતા નથી એમને ઓર્ડર આપવામાં આવતો નથી અને જે સરકારને પૈસા आले જે ટ્રસ્ટીઓને પૈસા આપે જે સમાજ કા આપણે શિક્ષણ અધિકારીને પૈસા આપે એ લોકોને ખોટા માણસોને ભ્રષ્ટાચાર કરીને ઓર્ડર આપવામાં આવે છે કે સંજેલીને

નાગેશ્યા પીરની દરગાહ વલ્લભીપીરની દરગાહ મામાદેવનું મંદિર દબાણ દૂર કરાયું છે સરકારી જમીન પર આવેલા ગેરકાયદે બાંધકામોનું તંત્ર તથા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે પરંતુ તે પહેલા નજર ટોપ થ્રી ન્યૂઝ પર ગાંધીનગર નર્મદા કેનાલે રીલ્સ બનાવી ભારે પડી યુવતીનો યુવાનો પાણીમાં ગરકાવ એકનું મોત સુરત અને મહેસાણામાં માં ઘટી મારામારીની ઘટના ક્યાંક જમીન મામલે તો સામાન્ય બાબતોમાં થઈ મારામારી ગાર્ડનમાં માં બાળકોને રમવા મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો લપસાણી ખાતા ત્રણ વર્ષના બાળકના પગની આંગળી કપાઈ ગઈ